नमस्कार खेडूत मित्रों, हूँ रमेश राठौड़, विषय निष्णात पाक संरक्षण, कृषि विज्ञान केन्द्र गीर सोमनाथ। खेडूत मित्रों, हवे उनाळो ऋतुनी कापणी शुरू थई छे अने त्यारबाद आपणे चोमासु ऋतु एटले के खरीफ ऋतुना पाकोनो आयोजन करीशुं अने ए पाकोनी अंदर आपणा विस्तारनो खूब ज अगत्यनो तेलीबिया वर्गनो पाक एटले के मगफळीनो पाक आपणा माटे खूब ज अगत्यनो छे। कारण आम विस्तारनी दृष्टिए जोईए तो मगफळीनुं वावेतर अंदाजित लगभग 18-20 लाख हेक्टर विस्तार में वावेतर थाय, अने सौराष्ट्र में मोटा भागनुं जे विस्तार में वावेतर थाय ए लगभग बिनपियर अने वरसाद आधारित खेती में वावेतर थतुं होय। आजे आपणे आ पाकनी अंदर केवा प्रकारनी जमीन पर अनुकूळ आवे अने जमीननी तैयारी केवी रीतना करवी जोईए एनी जो वात करीए तो सौप्रथम तो मगफळीना पाकने सारी नितार शक्ति धरावती रेतार गोळાળુ અને મધ્યમ કાળી જમીન વધારે અનુકૂળ આવે। કારણ કે મગફળીનો પાક સુયા અને ડોડવા જમીનની અંદર મુકતો હોય તો રેતાળ અને ગોરાળુ જમીન એને સુયા અને ડોડવા બનાવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે, એટલા માટે ખાસ કરીને આવી જમીન આપણે પસંદ કરવી જોઈએ। વધુ પડતી કાળી અને શિકાશવાળી જમીન એટલે કે ક્ષારવાળી જમીન આ પાકને માફક આવતી નથી। હવે ખેડૂત મિત્રો, જો જમીનની તૈયારીની વાત કરીએ તો મગફળીની સારી વૃદ્ધિ થાય અને ડોડવાનો સારો વિકાસ થાય એના માટે સારી ફળદ્રુપતા ધરાવતી અને પિયતની સગવડતાવાળી જમીન આપણે પસંદ કરવી જોઈએ। ખાસ કરીને જમીનને ખેડી ઓછી ભરભરી બનાવવી જોઈએ અને ઉનાળાની અંદર હળથી ઊંડી ખેડ કરી અને એમાંથી કચરો અને જડિયા મૂળિયા વીણી લઈ ત્યારબાદ કરપથી ખેડ કરી અને સમાર મારી અને જમીનને સમતળ બનાવવી જોઈએ। તો આ રીતના આપણે જમીનની તૈયારી કરીએ તો મગફળીના પાકને વધારે અનુકૂળ આવતું હોય। પછી ખાસ કરીને જરૂરી અંતરે છાસ પાડી અને જો ઢાળની વિરુદ્ધ દિશામાં છાસ પાડવામાં આવે અને મગફળીનું વાવેતર કરીએ તો એમાં પણ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ। ખાસ કરીને મિત્રો વાત કરીએ, જો આ પાકની અંદર જે મહત્વના રોગ આવે એટલે કે કોલારોટ અને થડનો સડો જેને સુકારો આપણે કહી અને નિંદામણ, આના નિયંત્રણ માટે જો આપણે ઊંડી ખેડ કરી નાખીએ એટલે આ જમીનની તૈયારીના ભાગરૂપે તો પણ એની સામે પણ આપણે સારા ફાયદા થાય અને ઊંડી ખેડ કરવાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ અને નિતાર શક્તિ વધે, જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુની કાર્યક્ષમતામાં આપણે વધારો કરી શકીએ, જમીનમાં રહેલા પોષક તત્વો છોડ સહેલાઈથી લઈ શકે એમાં પણ ફાયદો થાય અને જીવાતના જે કોશેટાઓ એટલે કે એની સુષુપ્તાવસ્થાઓ છે અને ફૂગના જે બીજાણુઓ છે એ ખાસ કરીને ઊંડી ખેડ કરવાથી જમીનની બહાર આવે, ઉનાળાની અંદર સૂર્યપ્રકાશમાં તપે અને એનો આપણે સારી રીતે નાશ કરી શકીએ અને આ નાશ થવાથી આપણે જે રોગ જીવાતની સામે નિયંત્રણ મળે એનાથી આપણે ખૂબ સારું ઉત્પાદન પણ લઈ શકીએ અને છોડની વૃદ્ધિ અને દોડવાનો વિકાસ પણ આનાથી સારો થાય। તો ખેડૂત મિત્રો, આજના આ ચોમાસુ મગફળીની અંદર કેવા પ્રકારની જમીન પસંદ કરવી જોઈએ અને જમીનની તૈયારી કેવી રીતના કરવી જોઈએ એ વિડીયો તમને ગમશે। જો આ વિડીયો ગમે તો વધુમાં વધુ લાઇક કરજો અને આ વિડીયોને બીજા મિત્રોને પણ વધુમાં વધુ શેર કરજો। ખૂબ ખૂબ આભાર।